शक्ति सिंह गोहिल, स्पष्ट वक्ता, कुशल रणनीतिकार अने विरोधियोंनो धैर्यपूर्वक सामनो करवा माटे जाणीता नेता। हाल तेमना खभा पर छे बिहार कोंग्रेसनी जवाबदारी। गुजरातना सौथी युवा कैबिनेट मंत्री रही चुक्या छे। मुश्केलीना समय अनेक वखत पक्षना कार्यकरोमां जोश उमेरनार शक्ति सिंह राज्यसभानी चूंटणीमां अहमद पटेलनी जीतना सारथी तरीके उभर्या। 1990માં તેઓ એઆઈસીસીના મેમ્બર બન્યા। શક્તિસિંહ ચાર વખત ભાવનગર દક્ષિણથી ધારાસભ્ય પદે ચૂંટાયા। એટલું જ નહીં, જ્યારે પાર્ટીએ તેઓને પેટા ચૂંટણીમાં અબડાસાથી મેદાનમાં ઉતાર્યા તો અહીં પણ જીત મેળવી। 1991થી 1995 દરમિયાન નાણાં, શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્વના મંત્રાલય સંભાળ્યા। 2007થી 2017 સુધી નેતા વિપક્ષ તરીકે સરકારને ઘેરવાના પૂરતા પ્રયાસો કર્યા। ત્રણ દાયકાથી રાજ્યની રાજનીતિને અને અનેક ઉતાર ચઢાવ જોનારા શક્તિસિંહ સાથે જોડાયેલા તથ્યોને જાણવા આજે તેમની સાથે કરીશું સત્યના પ્રયોગો। શક્તિભાઈ, રાજકારણમાં આવવા પાછળનું કારણ શું? હું બહુ નાનો હતો અને મારા દાદા ધારાસભ્ય હતા, ત્યારે ઉંમરમાં ઘણો ડિફરન્સ પણ, એક કહું કે મારા મેન્ટોર પણ એ હતા અને એમના સાથે વાતો થયા કરતી, એક નાના બાલ્ય અવસ્થા કે એવા સમયે, અને ત્યારે હું કહેતો હતો, મને પૂછે કે મોટો થઈને શું કરીશ, મેં કહ્યું હતું કે હું રાજકારણમાં જઈશ। અને એ પાછળનું એક કારણ એમને પણ હું જોતો હતો કે જે રીતે સિસ્ટમમાં તમે રહો તો જ તમે કંઈક ડિલિવર કરી શકો, સિસ્ટમની બહાર રહીને નહીં। એટલે એક નાનપણથી મગજમાં ઘૂસેલું હતું કે જાહેર જીવનમાં જો લોકોના કામ થાય તે કરવા, અને એ કારણે રાજકારણ। બાળપણમાં જેવી રાજનીતિ વિચારેલી એવી રિયલ લાઈફમાં જોવા મળી ગઈ નહીં? બાળપણમાં વિચારેલી એટલું જ નહીં, બાળપણમાં ચર્ચા કરેલી અને કેટલીક ચેલેન્જીસ શું આવે એમની પણ ચર્ચા કરેલી। ને એમણે મને હંમેશા, મારા દાદા મને કહેતા કે જો પૈસા બનાવવા હોય તો રાજકારણમાં નહીં જવું, અહીંયા અપ્સ એન્ડ ડાઉન્સ બહુ આવતા હોય છે। એટલે કે ચોકીદાર છે સીધો મેનેજર થઈ જાય, અને જો મેનેજર પર બેઠેલો માણસ જો સારું વર્તન ન કર્યું હોય તો એ નીચે ઉતરે સત્તા પરથી, તો જે ચોકીદાર ગઈકાલ સુધી સલામ મારતો હોય એ લાકડી લઈને બગાડે કે અહીંયા કેમ છો। એટલે તમારે તમારા ધંધા રોજગાર માટે કંઈક એક વ્યવસાય રાખવો જોઈએ, અને રાજકારણમાં તમારી જવાબદારી ન હોય ને નવરા પડો તો ત્યાં ભટક્યા ન કરો, તો બીજા પ્રોફેશનમાં જઈને કામ કરો। ને એટલે મેં લો કર્યું, માસ્ટર કર્યું લોમાં, અને ધારાસભા માં ન ચૂંટાયો, વચ્ચેનો પીરિયડ ખાલી ગયો, તો હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી। પણ રાજા રજવાડાના પરિવારથી આપ આવો છો, રાજાનું રાજ યથાવત રહેતું હતું, અહીંયા તો રાજ ક્યારે આવે ક્યારે જાય, એવી ક્યારે કલ્પના હતી? સદનસીબે રજવાડાઓ ગયા, એ પછી મારા દાદાની જે થિંકિંગ હતું, પ્રોગ્રેસિવ થિંકિંગ હતું, એમણે જે અમારે ત્યાં રાજતિલક થતું હતું, એ રાજતિલકના જે ફોટાઓ હતા એ બધા જ ઉતરાવી લીધા। અમારા પાસે ફૂલ રેવન્યુ રાઇટ્સ હતા, સ્ટેટ હતું ત્યારે લીમડામાં, તો જે કચેરી કે જેલ હતી એ તોડાવી નાખી, અને નાનપણથી જ અમને કહ્યું હતું કે હવે દેશમાં આઝાદી છે, તમે કોઈ રાજા નથી કે રાજાના દીકરા નથી, તમે સામાન્ય નાગરિક છો અને એ રીતે જીવતા શીખો। અને એટલે મને એક તો એ માનસિકતા મારી હતી જ નહીં, અને અપ્સ એન્ડ ડાઉન્સ આવે એ પહેલેથી સ્વીકારેલું હતું કે અહીંયા લોકોની ઈચ્છા હોય અને ચાન્સ આપે તો કામ કરીએ, અને નહીં તો પછી આપણો બીજો ભાગ છે ત્યાં પણ પડવું। કેમ કે તમે જ્યારે રાજનીતિમાં આવ્યા ત્યારબાદ જે પક્ષમાં છો, છેલ્લા 22 વર્ષથી સરકાર નથી, સ્વાભાવિક રીતે જ રાજતિલક કરવાનો અથવા કરાવવાનો, સાથીઓને કરવાનો અવસર ન મળે, કેટલું કષ્ટદાયક? કામ કરવાનો મોકો એ મોટી વસ્તુ હોય છે। હું સદનસીબે મને મિનિસ્ટર તરીકે રહેવાનો પણ મોકો મળ્યો, વિરોધ પક્ષમાં વિરોધ પક્ષના નેતા તરીકે રહેવાનો પણ મોકો મળ્યો, એટલે બધી જ પ્રક્રિયા જોઈ છે, અને સત્તા એ જ રાજકારણમાં આખરી ધ્યેય ના હોઈ શકે। તમે જો કામ કરતા હો, સેવાલક્ષી તમારો ભાવ હોય અને તમે પ્રેમથી બધા સાથે રહેતા હો, હું એક મિનિસ્ટર તરીકે સચિવાલયમાં કે લોકોની વચ્ચે કે ગુજરાત ભવનમાં જતો હો, અને હું ધારાસભાની ચૂંટણી હારી ગયો હોઉં અને જતો હોઉં, તો પણ મારા સાથેનો લોકોનો વ્યવહાર બદલાયો નથી। કારણ કે હું જ્યારે પણ સત્તામાં રહ્યો છું ત્યારે
મેં એ જ નક્કી કરીને માનસિકતાથી હું ચાલ્યો છું કે આ ટેમ્પરરી છે, પાવર પરમેનન્ટ નથી. અને એટલે લોકો તરફથી જે મળે છે ને એમાં કોઈ સહેજ પણ રોનકભાઈ તકલીફ નથી હોતી. ક્યારે એવું થયું કે હું મુખ્યમંત્રી બનું અથવા મારા પાર્ટીનું કોઈ મુખ્યમંત્રી બને? ચોક્કસ મારા વિચારધારાનો મુખ્યમંત્રી બને એવી સતત ખેવના રાખી છે. મેં રાજકારણમાં મારી જાતને મળે એ આશયથી કામ નથી કર્યું. મેં હંમેશા એ પ્રયત્ન જરૂર, અને મારી વિચારધારાનો મુખ્યમંત્રી હોય તો મારી અને મારા પક્ષની કેટલીક કલ્પનાઓ છે એને મારે જો ફળીભૂત કરવી હશે તો હું મારા પક્ષનો મુખ્યમંત્રી હશે ત્યારે વધારે સારી રીતે કરી શકીશ, એટલે એવી અપેક્ષા જરૂર રાખી. અને દર વખતે ચૂંટણી જ્યારે મારો પક્ષ લડતો હોય ત્યારે પ્રયત્ન એવો હોય કે મારા પક્ષની સરકાર બને. આખરે લોકો નક્કી કરતા હોય છે. શક્તિભાઈ, ચૂંટણીમાં હાર કેટલી આઘાતજનક હોય છે અને એ આઘાતમાંથી કેવી રીતે બહાર નીકળતા હોય છે? હું એક સ્પોર્ટ્સમેન સ્પિરિટથી જોઉં છું. વર્ષો સુધી ધારાસભામાં લોકોએ જીતાડીને મોકલ્યો, જ્યાં મારે કંઈ લેવા દેવા નહીં એટલા 450 કિલોમીટર દૂર, જ્યાંની ભાષા પણ હું બોલી નહોતો શકતો, ત્યાં પાર્ટીએ આદેશ કર્યો અને બાય ઇલેક્શન લડવા ગયો અબડાસામાંથી, તો ત્યાંથી પણ ચૂંટાયો. અગાઉ વર્ષો સુધી ભાવનગર શહેરનું પ્રતિનિધિત્વ કર્યું. હાર પણ જોઈ છે, જીત પણ જોઈ છે. જીતમાં ક્યારેય મને છકી જવાનો અહેસાસ ન થાય એની સતત ચિંતા કરી છે મેં, અને હાર મળે ત્યારે મને એની નિરાશા નથી લાગી. મને લાગ્યું છે કે લોકોનો નિર્ણય છે, મારે સ્વીકારવો પડે સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે. અને ઘણી વખત રોનકભાઈ એવું છે ને કે આપણને ક્ષણિક લાગે કે અરે રે ખોટું થયું, પરંતુ કુદરત ઘણા વખત તમને ક્ષણિક નુકસાનવાળું લાગતું હોય એ ભવિષ્યના તમારા મોટા ફાયદા. હું જો વિધાનસભાની ચૂંટણી જીતી ગયો હોત તો વર્ષોથી વિરોધ પક્ષમાં ધારાસભ્ય હતો એમ ફરી બનત. નથી જીત્યો, પાર્ટીએ એક મોટું કામ બિહાર રાજ્યના પ્રભારી તરીકે, વર્કિંગ કમિટીના મેમ્બર તરીકે, રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે, રાષ્ટ્રીય લેવલ પર કામ કરવાની અને બિહાર જેવા એક મોટા રાજ્યના ઇન્ચાર્જ તરીકે કામ કરવાનો મને મોકો મળ્યો. બે રાજ્યોના કાર્યકર્તાઓમાં આપણે શું ફરક જોયો? ગુજરાતના કાર્યકર્તાઓ કોંગ્રેસના અને બિહારના. દેશનો એક છેડો આ છે, દેશનો બીજો છેડો પહેલો છે. ભાષા, કલ્ચર બધી જ રીતે જુઓ તો બહુ જ ભિન્નતા છે. અહીંયા માત્ર બે પોલિટિકલ પાર્ટી છે, ત્યાં રિજિયોનલ પાર્ટીઝ પણ ઘણી છે. અહીંયા કોંગ્રેસની સ્થિતિ ઘણી મજબૂત છે, ત્યાં કોંગ્રેસની સ્થિતિ નબળી. કાર્યકર્તાઓમાં પણ ઘણો બધો ફરક જોવા મળ્યો, પરંતુ હું કહીશ કે હું બિહારની જનતાનો પણ આભાર માનીશ કે બહુ જ પ્રેમથી, અને કોઈ ફરિયાદ કરવાનો મને અધિકાર નથી, એટલા પ્રેમ અને ભાવ સાથે મને ત્યાંથી લોકોએ સહયોગ આપ્યો. એટલું જ નહીં, મારા માટે ગૌરવની વાત એ પણ થઈ કે ત્યાંના લોકોએ ઉમળકાભેર કહ્યું કે મહાત્મા ગાંધીજી કી જન્મભૂમિ ગુજરાત થી ઓર બિહાર ઉન્હોને કર્મભૂમિ બનાઈ ઓર આયે, આપ ભી ઉસી ગુજરાત સે આ રહે હો, હમ આપકા સ્વાગત કરતે. આવું જ્યારે દિલના ભાવ સાથે બોલે, આવકારે. અને મેં એક ચેલેન્જ લીધી હતી કે પટનાનું ગાંધી મેદાન, 60 એકરનું ગાંધી મેદાન, 30 વર્ષથી ત્યાં કોંગ્રેસની સભા ન થઈ, બધા જ એમ કે કોંગ્રેસ કી ઓકાત નહીં કે આ જનસભા કર પાય. એ ચેલેન્જ લીધી અને ત્યાંના કાર્યકર્તાઓ અને લોકોના આશીર્વાદ અને કાર્યકર્તાઓની મહેનતથી એક જબરજસ્ત સફળ રેલી પટનાના ગાંધી મેદાનમાં કરી શક્યો હું. એનો યશ ત્યાંના કાર્યકર્તા અને નેતાઓને અને ત્યાંની જનતાના આશીર્વાદ છે એનો હું ઋણી છું. શક્તિભાઈ, શું આ જવાબદારી તમે લીધી કે આપવામાં આવી? કારણ કે ચર્ચા એ વાતની પણ હતી, છેલ્લી જે ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારબાદ કદાચ તમે રાજનીતિથી અલિપ્ત થઈ જશો. હું એક કોંગ્રેસનો સૈનિક છું, કાર્યકર્તા છું. જરૂર સક્રિય ભૂમિકામાં તમારી જ્યારે જવાબદારી નથી રહેતી, હું વિરોધ પક્ષનો નેતા હોઉં તો હું ફૂલ ટાઈમ વિધાનસભામાં બેસીને ત્યાં લડતો હોઉં, પણ પછી ન હોઉં તો વિધાનસભામાં પાછળ ચક્કર માર્યા કરવા અને બીજા લોકોને અનનેસેસરી મારા વિચારો નાખવું એ મારો સ્વભાવ નથી. મેં નક્કી કરેલું હતું કે મેં રાહુલ ગાંધીજીને પણ કહ્યું હતું કે પાર્ટીને મુજે બહોત દિયા, અબ મેરા કામ હૈ પાર્ટી કો રીપે કરને કા, એક કાર્યકર્તા કે નાતે કામ કરના હૈ, અભી કોઈ કુછ નહીં ચાહીએ મુજે. અને મેં વિચાર્યું હતું કે હાઈકોર્ટની પ્રેક્ટિસ ફોરે ચાલુ કરીશ, પાર્ટીને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં એક કાર્યકર્તા તરીકે, નેતા તરીકે નહીં, એક કાર્યકર્તા તરીકે. પાર્ટી કે એક આ બૂથમાં પોલિંગ એજન્ટ બનવાનું છે તો બનવાનું ને બેસવાનું, આ ભૂમિકાનો વિચાર હતો. પરંતુ એના બદલે બહુ મોટી જવાબદારી મને પાર્ટીએ આપી, રાહુલ ગાંધીજીનો આભારી છું.
કે એમણે આ જવાબદારી આપી છે અને એ હવે આપી છે ત્યારે ગુજરાતમાં મને તમે ઓછો જોવા જોઈ શકો છો. હવે જ્યાં કામ આપ્યું છે એ જ મારી જવાબદારી છે માનીને વધારેમાં વધારે સમય પાર્ટીને માટે જે આપી શકાય તે ત્યાં આપું છું. શક્તિભાઈ, તમારી રાજકીય કારકિર્દીમાં તમે ચીમનભાઈ પટેલની સરકાર પણ જોઈ, માધવસિંહ સોલંકીની સરકાર પણ જોઈ, છબીલદાસ મહેતાની સરકાર પણ જોઈ, બાપુની કોંગ્રેસના ટેકાવાળી સરકાર પણ જોઈ, દરેકની કામ કરવાની પદ્ધતિ પણ કંઈક કંઈક જુદી હોય છે. ચીમનભાઈ પટેલની કેબિનેટમાં મેં કામ કર્યું એટલું જ નહીં, એમનો એટલો બધો વિશ્વાસ, નહીંતર એવું કહેવાતું કે જનતા દળમાં જઈને આવેલા ઓરિજિનલ કોંગ્રેસ આવા બે ગ્રુપ આ તે ચાલતું હતું, પરંતુ એમને મારાએ એમની સાથે મેં કામ કર્યું એમણે એટલો બધો વિશ્વાસ મૂક્યો. મુખ્યમંત્રીના તમામ ખાતાઓના જવાબ એ મંત્રી તરીકે હું આપતો, એમના સાથે પ્લાનિંગ વિભાગનો મિનિસ્ટર હું રહ્યો, તો પ્લાનિંગ કમિશન પાસે જઈએ તો બીજા કોઈ મિનિસ્ટરને નહીં મને લઈને જતા આયોજન, એમની સાથે નજીકથી કામ કર્યું. માધવસિંહભાઈની કામ કરવાની એક પદ્ધતિ જુદા પ્રકારની, એનાથી જુદા પ્રકારની અમરસિંહભાઈ ચૌધરીની પ્રક્રિયાથી, શાંત પ્રકૃતિથી બધાને સાથે લઈને મેળવીને કામ કરવાનું. અમરસિંહભાઈ સાથે પણ બહુ નજીકથી અમરસિંહભાઈ ચૌધરી સાથે મેં કામ કર્યું, શંકરસિંહજીની પરિસ્થિતિમાં પણ કામ કર્યું અને ટેકો આપતા હતા. દિલીપ પરીખની સરકાર, સુરેશભાઈ અને કેશુભાઈ મુખ્યમંત્રી હોય સામે અમે કામ કરતા હોઈએ. આ બધા જ નેતૃત્વની વચ્ચે છેલ્લે જોઈએ તો આનંદીબેન અને નરેન્દ્ર મોદીની સામે પણ લડીને કામ કર્યું, પરંતુ એક દુઃખ સાથે કહું તો છેલ્લા દિવસોમાં રાજકીય પરિસ્થિતિમાં એક નીચે સ્તર ઉતરતું ગયું. એક સમય એ હતો જ્યારે સ્વર્ગસ્થ બાહુભાઈ વાસણવાળા, સ્વર્ગસ્થ બાહુભાઈ જસભાઈ પટેલ, સ્વર્ગસ્થ મનોહરસિંહજી જાડેજા, લલ્લુભાઈ શેઠ, આવા લોકો સાથે મેં વિધાનસભામાં કામ કર્યું અને એક ગરિમા હતી હાઉસની. અમારા જેવા યુવાનો કદાચ કરે, પણ સામેથી એક મોટપ દેખાતી અને સત્તાધારી પક્ષ ની ગ્રેટનેસ અને વિધાનસભાની ચર્ચાઓમાં નું સ્તર જે હતું અને સ્પીકર્સ જે રહેતા હતા, મેં ઘણા બધા માનનીય અધ્યક્ષશ્રીઓની નીચે કામ કર્યું. અધ્યક્ષ એટલે લાગે આપણને કે યસ, આ સૌથી ઊંચી ખુરશી એને લાયક વ્યક્તિ બેઠી છે. કંઈક ને કંઈક એમાં થોડું ઘણું નીચે ઉતરતું લાગ્યું, એ દુઃખની બાબત છે. લાઇબ્રેરીનો ઉપયોગ પહેલાં મોટાભાગના ધારાસભ્યો કરતા, એ ઘટતું ગયું છે, હકીકત છે. શક્તિભાઈ, રાજનીતિમાં સાફ સુથરા રહેવું, ખાસ કરીને કરપ્શનનો કોઈ આરોપ ન લાગે એ પ્રકારની છબી બનાવીને રાખવી, એ પ્રકારે રિયલમાં બી રહેવું કેટલું અઘરું. હું માનું છું કે લોભને કોઈ થોભ નથી, કોઈ સોનાની રોટલી કે ચાંદીના ટુકડાનું શાક ખાતું નથી. જો તમારી જરૂરિયાતને તમે મર્યાદિત કરી શકો અને વાસ્તવિકતાને સમજી શકો, કે હું ચોક્કસ માનું છું કે માણસને એક હદ સુધી પૈસાની જરૂર હોય છે, પરંતુ પછી તમે જો એની મર્યાદા ન સમજો તો એનો કોઈ અંત જ નથી. તમે મરો ત્યારે તમારી તિજોરીમાં 500 કરોડ પડ્યા છે કે 5 લાખ પડ્યા છે તે કોઈ ફરક નથી, એક દિવસ બધાએ જવાનું છે. આટલી વાસ્તવિકતાને માનસિકતા સમજીએ અને એક આવક માટેનું સાધન વિચારીને રાખીએ તો મને નથી લાગતું કે કોઈ તકલીફ પડે. ને મેં ઘણા, હું તો કહીશ કે ઘણા બધા એવાને મારાથી પણ, મેં તો દાખલા તરીકે કેટલીક કહીશ કે વસ્તુઓની મેં પ્લોટ ધારાસભ્યને મળે એ મેં લીધો. મારા દાદા ધારાસભ્ય હતા તો એને 1 રૂપિયા 25 પૈસામાં જમીન મળતી હતી, પણ એને કહ્યું કે આ ન લેવાય, એમણે પગાર એમણે ન લીધો. મને પણ જ્યારે થયું, હું આભાર માને સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટનો, મારા બ્રધરને કેન્સર થયું એની સારવારના 1 લાખ રૂપિયા થયા, મારા મધરને બ્રેઇન સ્ટ્રોક આવ્યો એ હોસ્પિટલમાં, મને હાર્ટ એટેક આવ્યો સ્ટેન્ટ મૂકવાનો થયો, મને આ બધા સમય દરમિયાનના ભારતીય જનતા પાર્ટીના સ્પીકર નેતાઓએ આવીને કહ્યું કે મેડિક્લેમ મૂકો, તમારો અધિકાર છે. મારું મન ના પાડે કે હું મેડિક્લેમ મૂકું અને હું કદાચ ન આ સેવામાં હોત અને મારા ભાઈ માંદા પડે, મારા મધર માંદા પડે કે મને હાર્ટ એટેક આવે,
તો એનો ખર્ચો પ્રજા ઉપર શું કામ? મેં મેડિક્લેમ નથી મૂક્યો આજ સુધી ક્યારે, પરંતુ મારા કરતાં પણ હું કહું છું ને કે સ્વર્ગસ્થ બાહુભાઈ વાસણવાળા સાથે એક મિનિસ્ટર તરીકે મેં કામ કર્યું, સ્વર્ગસ્થ બાહુભાઈ જસભાઈ પટેલ સાથે કેબિનેટમાં કામ કર્યું, એ સર્કિટ હાઉસમાં લાઇટ બંધ કરીને નીકળવાનું. આટલી ચીવટ રાખનારા લોકો અને એક રૂપિયો પ્રજાનો બગડે નહીં, એ લોકોને પણ જોયા છે. શક્તિભાઈ, અસીલ માટે કોર્ટની અંદર દલીલ કરવી અને વિસ્તાર અથવા તો રાજની જનતા માટે ગૃહમાં તર્ક અથવા વાત મૂકવી, બેમાં શું ફરક અને બેમાં વધુ એન્જોય તમે કયું કર્યું? બ્રિટનમાં એક કહેવત છે, લીડર એન્ડ પ્લીડર કેન ગો ટુગેધર. કારણ કે ત્યાંના મોટાભાગના એમપીઝ છે, સંસદ સભ્યો છે, એ બેરિસ્ટર્સ છે, વકીલો છે, એટલે આ પ્રોફેશન વચ્ચે કંઈક મેળ છે વકીલ અને રાજકીય ક્ષેત્રનો. અને બંને જગ્યાએ તમારે તમારા અસીલ ચૂંટાયેલા હોય તો તમારા અસીલ એટલે કે તમારા લોકો, તમારા વિસ્તારની જનતા, એના પ્રશ્નો, એના તમે વકીલ છો, અને કોર્ટમાં તમારા હાથમાં જે બ્રીફ આવી છે એના વકીલ છો. બંનેની કામ કરવાની પદ્ધતિ, બંનેની દલીલના તરીકા, એના વચ્ચે ઘણો ફરક છે. પરંતુ હું માનું છું કે જે બ્રિટનમાં સાચી જ રીતે કહેવાયું છે કે પ્લીડર એન્ડ લીડર કેન ગો ટુગેધર, આ બંને સાથે સારી રીતે ચાલે. શક્તિભાઈ, બિહારના ઇન્ચાર્જ બનવું, ક્યાં એવું ન લાગ્યું કે ગુજરાત કોંગ્રેસનો અધ્યક્ષ બનતે પ્રદેશનો તો વધુ સારું, પ્રદેશમાં પ્રદેશના કાર્યકર્તાઓની સાથે રહીને કામ કરવા મળે? આપણા ઘરમાં આપણા વડીલ આપણને કામ કહેતા હોય છે, બેટા પાણીનો ગ્લાસ આપે કે જા તું દુકાને જઈને આટલું ખરીદ કરીને આવ. એની સામે આપણે આપણી વાતની દલીલ નથી કરતા, ઘરના મોવડી નક્કી કરે છે. હું પક્ષને કોઈ એક રાજકીય પાર્ટી કે કંઈક મેળવી લેવાનું સાધન નથી માનતો. વિચારધારાથી જે હું પાર્ટીમાં છું, મારા માટે મારો એક એ મોટો પરિવાર છે. મારું હાઈકમાન્ડ કહે કે તમારે આ કરવાનું છે, તો મારી જે મર્યાદિત ક્ષમતાઓ છે એ પૂરી ક્ષમતા સાથે, પૂરી વફાદારી સાથે મારે એ કામ કરવું જોઈએ. શક્તિભાઈ, ગુજરાત વિધાનસભામાં તમે લોકોએ બહુ જોયા, ક્યારે દિલ્હી પાર્લામેન્ટમાં જોઈશું? મેં ક્યારેય પાર્લામેન્ટના કે રાજકીય સત્તાના ખ્વાબ નથી જોયા. મને આ વખતે હમણાં અમારું જે શક્તિ એપ ચાલે છે એમાં કાર્યકરોનો ઓપિનિયન લીધો, અને હું આભાર માનીશ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ. એ મને હમણાં જ કહ્યું કે ત્રણ પાર્લામેન્ટી ક્ષેત્રમાંથી બહુમતી કાર્યકર્તાઓએ મારી માંગ કરી. હું માનું છું આનાથી મોટું મારા માટે સન્માન બીજું કંઈ ના હોઈ શકે. પક્ષના આંતરિક પહેલાંની બાબત છે, માટે મારા માટે કેમેરાની આંખ સામે કહેવું યોગ્ય નથી. પરંતુ મને અમારો જે શક્તિ પ્રોજેક્ટ ચલાવે છે, જે એના હેડ છે પ્રવીણ ચક્રવર્તીજી, એ હસતા હસતા હમણાં કહેતા હતા, મારી ચેમ્બરમાં આવ્યા હતા, મારા બિહારના પ્રોજેક્ટને લઈને વાત કરતા હતા. એમાં એમણે કહ્યું કે જે આવ્યું છે એ ડેટામાં ત્રણ જગ્યાએથી તમારું નામ આવ્યું. હું માનું છું કે કાર્યકર્તાઓનો જે આ પ્રેમ છે, આનાથી મોટું ઇનામ મારા માટે બીજું કંઈ ના હોય છે. શક્તિભાઈ, આપની અંગત વાત ઉપર આવું તો બાપુએ પોતે કબૂલાતો ઘણી કરેલી સત્યના પ્રયોગમાં, તેઓને વ્યસન પણ થઈ ગયું હતું, બીડી પણ પીતા હતા, એ પણ કબૂલાત કરેલી. શક્તિભાઈને ક્યારેય આ પ્રકારની કોઈ લત લાગેલી હોય? ચોક્કસ કહીશ કે મને ઈશ્વરની મહેરબાનીથી તમાકુ, સિગરેટ, દારૂ, ગાંજો, આ જેને આપણે વ્યસનો કહીએ છીએ, એની લત તો નથી લાગી. પણ એની એક, મને, હું એવું માનું છું કે આ મોટું દૂષણ છે અને ન હોવું જોઈએ એવું મેં હંમેશા માન્યું. હા, લત કહી શકાય તો એવી એક લત મને હતી, અને એ મારે જાહેરમાં સ્વીકારવું પણ જોઈએ કે મને રમવાનો બહુ શોખ હતો કાર્ડ્સથી. અને આપણા કાયદામાં ઇટ્સ અ ગેમ ઓફ સ્કિલ ગણાય છે, એટલે એ ગુનો નથી બનતો, પણ પાના રમવાનો. અને એનો મને એટલો બધો શોખ હતો રમી રમવાનો, મિત્રો સાથે આખી રાત રમી રમીએ, સવારમાં પાછા કામ કરવા. જે તમારા જેવો એક મિત્ર હતો, એણે મને કહ્યું કે ભલે ગેમ્બલિંગ એક્ટમાં આને ગેમ્બલિંગ ના કહેવાતું, પણ સામાન્ય માણસની નજરે તો આ પણ એક જુગાર કહેવાય અથવા પાના રમતા કહેવાઓ. તમારા પાસે લોકોની અપેક્ષા હોય તો તમારે આ ન કરવું જોઈએ. અને મને એમની વાતમાં દમ લાગ્યો, મારા દિલ પર એ ચોટ લાગી. વર્ષો થઈ ગયા, નહીં તો અમે જે ક્રિકેટ ક્લબનો હું પ્રમુખ હતો, પાવસીજી ક્રિકેટ ક્લબનો, એ ક્રિકેટ ક્લબમાં અમે બેસતા રમતા અને ક્રિકેટ ક્લબના છોકરાઓના પૈસા પણ એમાંથી નીકળતા.
ને મેં કહ્યું કે તારી વાત સાચી છે. અને 31 ડિસેમ્બર 1998 મેં નક્કી કર્યું કે આજથી હું પાનાને હાથ નહીં લગાડું. અને આટલા વર્ષો થઈ ગયા, મેં લત છૂટી. અને એના માટે હું એ મિત્રનો આભાર માનું છું, જૈન વણિકભાઈ હતા, અને એણે મને આ કહ્યું. સત્યભાઈ, કેમ કે હું આજે આપની જોડે સત્યના પ્રયોગ કરવાનો, તો આપના જ એક શુભેચ્છક મિત્રએ કહ્યું કે ઉંમરની મર્યાદાના કારણે હું પૂછી નહીં શકું, પણ તમે પૂછી લેજો. ને શક્તિભાઈ ક્યારે સત્યનાથી દૂર ક્યારે વાત નથી કરતા. સવાલ એ હતો કે શક્તિભાઈ આટલી ઉંમર સુધી લગ્ન કેમ નહીં કરે? તમે પ્રશ્ન પૂછ્યો છે તો હું એને ગાંધીજી જેટલું તો સત્ય કોઈ ના પ્રયોગ કરી શકે, પરંતુ એ નામ સાથે જોડાયેલું છે ત્યારે એની પાછળનું રહસ્ય હું આપને કહું તો એટલું છે. મેં આપને પહેલાં જ કહ્યું કે મારા દાદા સાથે મારો એક બૌદ્ધિક રીતે એક આત્મીયતા હતી મારા ગ્રાન્ડફાધર સાથે. અને હું નાનો હતો ત્યારે હું કહેતો હતો કે હું રાજનીતિમાં જઈશ. ત્યારે મને એમ કહેતા હતા કે જો બેટા, રાજકારણમાં જાઓ તો બહુ ડિફિકલ્ટ એક વસ્તુ હોય છે કે કાં તો તમે તમારા કુટુંબને અન્યાય કરો, અને કાં તમને જે લોકોએ ચૂંટીને મોકલ્યા છે એને અન્યાય કરો. તમારો સમય પરિવાર અને લોકોની વચ્ચે આપવાનું બેલેન્સ રાખવું બહુ અઘરું હોય છે. એકને ક્યાંક ને ક્યાંક તમે અન્યાય કરી બેસશો. તો હું ત્યારે હસતા હસતા એમ કહેતો કે જો હું રાજકારણમાં જઈશ તો હું લગ્ન નહીં કરું, એટલે મારી પત્ની મારા છોકરા હશે ને એટલે એને અન્યાય કરવાનો સમય ના સવાલ જ ના રહે, લોકોની વચ્ચે હું રહું. અને મેં હું જ્યારે સાયન્સ કોલેજમાં ભણતો હતો ત્યારે હું સ્ટુડન્ટ લીડર હતો, પણ ડબલ માઇન્ડ હતો. એક હતું કે હું રાજકારણમાં જાઉં પણ ખરું ન પણ જાઉં. અને મેં મારા ફાધરને પણ ત્યારે કહેલું જો હું રાજકારણમાં નહીં જાઉં તો જરૂર હું લગ્ન કરીશ, મારી પત્ની મારો પરિવાર હશે, પરંતુ જો હું પબ્લિક લાઈફમાં જઈશ તો એ નહીં હોય. અને રાજીવ ગાંધીજીએ યુવાનોને તક આપવાનું ચાલુ કર્યું. મેં ટિકિટ માંગી નહોતી, વગર માંગે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી અને બહુ નાની ઉંમરે ધારાસભ્ય થઈ ગયો. 32 જ ધારાસભ્યો ચૂંટાયા ત્યારે હું વિધાનસભામાં, 182માંથી કોંગ્રેસના 32 જ હતા ત્યારે ચૂંટાયો. લોકોના આશીર્વાદ, ભાવનગરની જનતાના આશીર્વાદ હતા મારી સાથે. પણ ક્યારે એવું ન લાગ્યું એક ઉંમર પછી શું એકલતા? ખેર, હું વર્તમાનમાં જીવનારો માણસ છું. ભવિષ્યનું ભાથું હું ઈશ્વર પર છોડું છું કે હું અગર સારી રીતે કરું છું તો, અને હું મારા શુભચિંતકોના શુભકામનાઓ અને ઉપરવાળાની મહેરબાની મારા ઉપર આજ સુધી રહી છે કે મેં જ્યારે વર્તમાનમાં મારી જે જરૂરિયાત હોય એની ખામી મને અહેસાસ નથી ઉપરવાળાએ થવા દીધી. મને એમ હોય કે મારે આજે રોનકભાઈને આ પુસ્તક ભેટ આપવું છે એવો વિચાર આવે તો મને કુદરતે પુસ્તકની વ્યવસ્થા કરી આપે. મને લાગે કે મારે આ વસ્તુ કરવી છે તો એટલા પૂરતી વ્યવસ્થા મને હંમેશા થઈ ગઈ. શક્તિભાઈ, અંતર તરફ જો તો કોઈ એક એવું કાર્ય જીવનનું જેનો સૌથી વધુ આનંદ હોય? મને એક સૌથી વિશેષ આનંદ કહું તો એ વાતનો છે કે મારી સરકાર હતી, હું મિનિસ્ટર હતો. મારી પાસે ટેકનિકલ કમિટીનો રિપોર્ટ આવ્યો કે ભાવનગરને મેડિકલ કોલેજ મળવી જોઈએ. આ રિપોર્ટ હોવા છતાં સરકાર નિર્ણય નહોતી કરતી, કારણ કે વિવાદ થવાની બીકે. મેં લડાઈ કરી, મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું અને મારી સરકારે ભાવનગરને મેડિકલ કોલેજ આપી. મારું મંત્રીપદ છોડવાના લડાઈના કારણે નહીં, પણ ભાવનગરની જનતાએ મને જે સાથ આપ્યો, એક જબરજસ્ત જુવાળ ઊભો થયો ભાવનગરમાં અને ભાવનગરને મેડિકલ કોલેજ મળી, એ વાતનો મને ખૂબ સંતોષ કે યસ, સિસ્ટમમાં જાહેર જીવનમાં આવ્યો, તો આ વાતનો આનંદ. અને એ સિવાય નાના નાની ક્ષણો કહું તો, ઘણી વખત સાવ નાનું કામ હોય, કોઈનું રેશન કાર્ડ જુદું ન થતું હોય, તમે એક ફોન કરો ને ગરીબ માણસનું એ કામ થાય, અને પછી આવીને કહે કે સાહેબ આ કામ થઈ ગયું, એના મોઢા પર જ્યારે તમે આનંદ જુઓ ત્યારે આપને સંતોષ મળે. જાણે અજાણે કરેલી કોઈ એવી ભૂલ શક્તિભાઈ જેનો પશ્ચાતાપ હોય? બહુ મોટો એક વાતનો મને પશ્ચાતાપ રહ્યો. હું વિધાનસભામાં હંમેશા પાર્લામેન્ટરી પ્રોસિજર અને પ્રેક્ટિસનો આગ્રહ લઈ રહ્યો. અસંસદીય બાબતો ન થવી જોઈએ. સ્વર્ગસ્થ હરીશચંદ્રભાઈ પટેલ સ્પીકર હતા, મારે એમના સાથે આત્મીય મિત્રતાના સંબંધો હતા. હું મિનિસ્ટર હતો ત્યારે મારે ત્યાં આવીને અડ્ડો જમાવીને બેસતા એ સ્પીકર થયા, એ સંબંધો હતા. એમનું મૃત્યુ થયું. ઘણી બધી ધમાલ ચાલતી હતી વિધાનસભાની. સામા પક્ષેથી કહ્યું કે કશો જ બિઝનેસ નહીં આવે, માત્ર હરીશચંદ્રભાઈ પટેલની શ્રદ્ધાંજલિ આપવાની સભા, અને એમાં અમે કહીએ એને સ્પીકર તરીકે બેસવા દો.
કારણ કે પહેલાં સ્પીકર નવા નથી આવેલા, ડેપ્યુટી સ્પીકર અવેલેબલ નથી. મેં હા પાડી અને જેવા અમે હાઉસમાં ગયા, આખો ઓર્ડર ઓફ ધ ડે બદલાઈ ગયો. સ્પીકરને શ્રદ્ધાંજલિ પાછળ જતી રહી અને સરકાર વિશ્વાસનો મત લેવા માંગે છે એવી બાબત આવી, જે મને આઘાત લાગ્યો કે આટલી બધી મારા સાથે છલ કપટ થયું. અને પરિણામે મેં અસંસદીય વર્તન વિધાનસભામાં કર્યું, મારા પક્ષના સભ્યોએ સાથે પણ કર્યું, બધાએ જ મળીને સાથે કર્યું અને વિધાનસભાનો બિઝનેસ ખોરવાયો. એ પગલું મારું સંસદીય નહોતું અને મારા આટલા જાહેર જીવનની ધારાસભ્ય તરીકેની વર્ષો સુધીની કારકિર્દીમાં અસંસદીય કામ એ મારાથી થયું, એ વાતનું મને દુઃખ સતત છે. કોઈ એવો સંકલ્પ કે શક્તિભાઈ નક્કી કર્યો હોય કે આ તો કરી શકશો? મેં ચોક્કસ એ સંકલ્પ કર્યો છે કે ઈશ્વર મારા પાસે એવું કામ ન કરાવે કે જેથી જેનું પ્રતિનિધિત્વ કરું છું એને ક્યારેય નીચા જોવે જેવું થાય, આવો મારો સંકલ્પ. અને હું એની એ વાતની હંમેશા ચિંતા કરતો હોઉં છું કે મારા કારણે મારા પક્ષ, મારા કાર્યકર્તા, મને મત આપનાર લોકો કે મારા પરિવારના સભ્યો છે એને નીચું જોવું ન પડે એટલું ઈશ્વર મને આપે એવી હંમેશા હું પ્રાર્થના કરતો હોઉં. શક્તિભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. બાપુની આત્મકથા આશા રાખો આપની સાથે રહેશે. સત્યના માર્ગે તમને વધુ આનંદ. ખૂબ આભાર. થેન્ક યુ.